નમસ્કાર. આરોગ્ય સિરીઝમાં આપ ગામવાસીઓનું સ્વાગત છે. સરકારનું અભિનંદનીય કાર્ય આરોગ્ય સારવારની સોનેરી ઝાડ સંભાળ, પરંતુ લોકોની જાણકારી અને જ્ઞાનના અભાવે ગુણવત્તાયુક્ત સુવિધા લાભથી ગામવાસીઓ રહે છે વંચિત. આપણે આગળની હેલ્થ સિરીઝમાં જોઈ ગયા કે કેવી રીતે ઘર ઘર સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે આરોગ્ય ચેનલ ઝાડ નેશનલ હેલ્થ મિશન દ્વારા બનાવેલી છે. પ્રથમ પાયદાન ઉપર આશાબેન પેટા આરોગ્ય કેન્દ્ર સાથે જોડાણ કરે અને આપણા ઘર ઘર સુધી આરોગ્ય સેવા લાવે છે. હવે આપણે જોઈએ કે આશાબેન અને પેટા આરોગ્ય કેન્દ્રની ઉપરનું સ્તર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કે જે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ મુજબ સામાન્ય વિસ્તારોની અંદર 30,000ની વસ્તીએ અને પહાડી, આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર હોય તો 20,000ની વસ્તીએ નિર્માણ કરવામાં આવે છે. એટલે કે આવું દવાખાનું 6-7 ગામ વચ્ચે નિશ્ચિત વસ્તી વિસ્તારની મર્યાદામાં બનાવવામાં આવે છે. આ પ્રકારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાયકાત પ્રાપ્ત, ડિગ્રી ધરાવતા, તાલીમ મેળવેલા કર્મચારી અને અધિકારીઓ આરોગ્ય સેવા આપવા માટે દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ સુધી આવા આરોગ્ય કેન્દ્રની 8 કિલોમીટરની ત્રિજ્યામાં રહી ગમે ત્યારે ઇમરજન્સી આરોગ્ય સેવા આપવા માટે તત્પર રહે છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જુદા જુદા 13 આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, જેમાં MBBS મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ, પુરુષ અને સ્ત્રી સુપરવાઇઝર, લેબોરેટરી ટેકનિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર, સફાઈ કર્મી અને વોચમેન હોય છે. પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉપર મળતી સુવિધામાં દર્દીઓને આરોગ્યની તપાસ કરી સારવાર આપવામાં આવે છે, જેમાં સવારે 4 કલાક અને સાંજે 2 કલાક મેળવી શકાય. દર્દીઓને ભરતી કરીને પણ સારવાર આપવામાં આવે છે. મેડિકલ ઓફિસર અઠવાડિયામાં 2 વખત દરરોજના 2 કલાક ઘરે ઘરે જઈ વિઝિટ પણ કરવાની રહે છે. આ ઉપરાંત ઇમરજન્સી સેવા તો ચાલુ જ રહે છે. આ દવાખાનામાં મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ લોહી, પેશાબ અને ગળફાની તપાસ કરવામાં આવે છે. તમામ ગામવાસીઓને મારા તરફથી નમ્ર અપીલ છે કે ડિલિવરી તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ કરાવી, કેમ કે આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિગ્રી અને લાયકાત મેળવ્યા ઉપરાંત સરકારશ્રીની નવીનીકરણ પામેલી તાલીમ મેળવી ડિલિવરી કરાવવામાં આવે છે. માટે ડિલિવરી તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ કરાવીએ. જોખમી સુવડ જણાય ત્યાં દર્દીઓને આગળ યોગ્ય સારવાર કેન્દ્ર પર પહોંચાડવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરેલી હોય છે. રાજ્યમાં કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અઠવાડિયાના દરેક દિવસ 24 કલાક ખુલ્લા રહે છે, જેને 24/7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે ઓળખાય છે. આવા કેન્દ્ર ઉપર સામાન્ય તેમાં જોખમી સુવડ પર પાર પાડવાની સુવિધા હોય છે. આ ઉપરાંત ગર્ભનિરોધકના ઓપરેશન કરાવવા માટે તેમજ ગર્ભપાતની સગવડ પણ પૂરી પાડવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર અમુક પ્રકારની સરકારશ્રી તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે, જેમાં મુક્ત ભંડોળમાં 25,000, વાર્ષિક જાળવણી ખર્ચ 50,000, રોગી કલ્યાણ સમિતિમાં 1,00,000 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત ફેમિલી પ્લાનિંગ, જન્ની શિશુ સુરક્ષા યોજના, નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ કાયાકલ્પ અને નેશનલ હેલ્થ મિશન મુજબ અન્ય ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. આ તમામ ગ્રાન્ટ રૂપિયા ખર્ચ ગ્રામ લેવલ ઉપર 11 સભ્યોની બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક 1950 મુજબ બનાવેલી સમિતિ દ્વારા ઠરાવ પસાર કરી સમિતિના પ્રમુખ અને મંત્રીની સંયુક્ત સહિતથી બેંક માધ્યમથી ખર્ચ કરી શકાય છે. અને આ સમિતિના મંત્રીપદ તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હોય છે અને અન્ય હોદ્દાઓમાં ગામના અગ્રણી, આગેવાન, સમાજસેવકો અને ગામના આમ વ્યક્તિઓ પણ હોય છે. આ ગ્રાન્ટનો ઉપયોગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કેન્દ્રના નાના મોટા સમારકામ માટે સાધન સામગ્રી લેવા, જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર, તબીબી પરીક્ષણ, રિપોર્ટ, સોનોગ્રાફી, એક્સરે માટે કરી શકાય છે. આ ઉપરાંત સમિતિને યોગ્ય લાગે તે જગ્યાએ ખર્ચ કરવા સર્વસંમતિ અનુસાર ઠરાવ પસાર કરી ગ્રાન્ટનો સદુપયોગ કરી શકાય છે. તમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવી કોઈ ગ્રાન્ટ આવે છે તો ખર્ચ ક્યાં કેવી રીતે થાય છે તેની માહિતી આપણને રાખવી આપણી નૈતિક ફરજ છે. માહિતી તમે ગ્રામ સભામાં માંગી શકો છો, અથવા ગ્રામ સભાના સભ્ય સિવાયનો અન્ય કોઈ વ્યક્તિ હોય તો તે માહિતી મેળવવાના અધિકાર 2005 મુજબ માહિતી મેળવી શકે છે. માટે જાણો, માંગો અને શીખો. તમારું આરોગ્ય કોના હાથમાં? તમારા હાથમાં જ છે. આગળ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિશે જોઈશું. તે જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નોટિફિકેશન સંદેશ ઝડપથી મળી શકે.
અસ્તુ.